अस्सलाम वालेकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण बे ऑनलाइन एजुकेशन में आप सब विद्यार्थी मित्रों स्वागत है। आज तारीख 17/2021 वार बुधवार अने आपणो विषय छे कॉम्प्यूटर। कॉम्प्यूटर में आपणे शीखे छे पाठ 5। पाठनुं नाम छे नोटपेड। आ पाठमां अत्यार सुधी आपणे कीबोर्ड परनी अलग अलग की विषयनी समजूती मेळवी। हवे आजे आपणे बीजी आगळ नवी समजूती मेळवीशुं। तो चलो विद्यार्थी मित्रों स्क्रीन पर ध्यान आपो। आजे आपणे जोईशुं डॉक्युमेंट तैयार करवो। एटले डॉक्युमेंट कई रीते तैयार कराय ते जोईए। तेमां छे कि मेनू बार पर फॉर्मेट पर क्लिक करो अने तमने एक ड्रॉप डाउन मेनू देखाशे। आपणे की आगळ जोई गया टेक्स्ट एरियामां अहींया ऊपरनी बधी लीटीओ विशे शीखी गया। तो अहींया पहेली लीटी जे छे ते मेनू बार, एना पर आपणे क्लिक करीए। एना मेनू बारवाळी लीटीमां फॉर्मेट FORMAT फॉर्मेट જ્યાં લખેલું હોય એના પર ક્લિક કરીએ તો એક બીજું ડ્રોપ ડાઉન મેનુ, એટલે કે એમાં બીજું શું આવે છે તેનું મેનુ ખુલશે। તમે એના પર ક્લિક કરો તો એક ડ્રોપ ડાઉન મેનુ ખુલશે। પછી નંબર 2 ફોર્મેટ મેનુ પર ફોન્ટ પર ક્લિક કરો, ફોન્ટ ડાયલોગ બોક્સ ખુલશે। આ પ્રમાણે તમે ફોર્મેટ પર ક્લિક કરશો તો એક આ પ્રમાણેનું ફોન્ટ મેનુ ખુલશે, એટલે કે તેમાં જુદા જુદા ABCDના અક્ષરોને કઈ રીતે અલગ અલગ સ્ટાઇલમાં લખી શકાય તે રીતના અક્ષરો ખુલશે બરાબર। પછી આ પ્રમાણે એનો આકાર બતાવશે અને તેની સાઇઝ કેટલી રાખવી, આપણે એને પોઈન્ટ્સમાં બતાવવામાં આવે છે કે આ સાઇઝ કેટલી રાખવી, તમારે 20ની રાખવી છે, 22, 24, 26 એ પ્રમાણે અલગ અલગ એની સાઇઝ બતાવે છે। તો ફોર્મેટ મેનુ પર ફોન્ટ પર ક્લિક કરીએ તો ફોન્ટ ડાયલોગ બોક્સ ખુલે છે, એટલે કે ફોન્ટ આપણે ફોન્ટ એટલે કે અક્ષરો, આપણે અક્ષરો કેવા પ્રકારના રાખવા છે, કેવી સ્ટાઇલમાં રાખવા છે તે અને કેટલી સાઇઝના રાખવા છે એ રીતનું ખુલે છે। ફોન્ટ સાઇઝમાં અહીંયા ઉપર જે એરો આપેલો હોય છે એને સ્ક્રોલ અપ એરો કહે છે। શું કહે છે? સ્ક્રોલ અપ એરો। અને અહીંયા નીચેની બાજુએ જે તીર હોય છે તેને સ્ક્રોલ ડાઉન એરો કહે છે। શું કહેવાય? સ્ક્રોલ ડાઉન એરો। અને આ જે નાનું લંબચોરસ જેવું હોય તે ઉપરના તીરથી લઈને નીચેના તીર સુધી આવે એને સ્ક્રોલ બાર કહે છે। એને શું કહેવાય છે? સ્ક્રોલ બાર। અને તમે ફોન્ટ અક્ષર ફોન્ટ પર અહીંયા ક્લિક કરો તો એ અક્ષરો તમને કેવા પસંદ કરો છો એનું સેમ્પલ તમને અહીંયા એ ચોરસ બોક્સમાં બતાવશે। તમે જે અક્ષર પર ક્લિક કરો તે રીત અક્ષર કેવા દેખાશે સ્ક્રીન ઉપર તેની સ્ટાઇલ અહીંયા બતાવે છે। હવે આપણે જે અક્ષરો અને ડોક્યુમેન્ટ આપણે જે બનાવીએ તેમાં આપણે તારીખ અને સમય ઉમેરવા માટે શું કરવાનું? એડિટ પર જવાનું। અહીંયા પહેલાં આપણે ફોર્મેટ પર ગયા તો ફોર્મેટ મેનુ બાર પર ફોર્મેટ પર જઈને આપણે ફોન્ટ સાઇઝ ને ફોન્ટ અક્ષર બધું સિલેક્ટ કર્યું। હવે આપણે તારીખ અને વાર લખવાની છે તો આપણે એડિટ EDIT એડિટ જ્યાં લખેલું હોય એના પર ક્લિક કરવાની તો પાછો એક ડ્રોપ ડાઉન મેનુ ખુલશે, એટલે કે એની અંદર બીજો મેનુ ખુલશે અને એ શેમાં ખુલશે? એડિટમાં। શેમાં ખુલશે? એડિટમાં આ એક ડ્રોપ ડાઉન મેનુ ખુલશે। એ ડ્રોપ ડાઉન મેનુ એડિટ વાળા પર તમે ક્લિક કરશો તો તેમાં જે એક મેનુ ખુલશે એમાં નીચે આપેલું હશે ટાઈમ અને ડેટ। તો તમે ટાઈમ અને ડેટ પર ક્લિક કરો, કર્સર જ્યાં હશે ત્યાં તારીખ અને સમય દેખાશે। તમારે સ્ક્રીન ઉપર જ્યાં કર્સર તમે મૂકેલું હશે તો તમે ટાઈમ અને ડેટ લખેલા જ્યાં લખેલું હોય ત્યાં ક્લિક કરો તો સ્ક્રીન ઉપર તારીખ વાર અને સમય સોરી તારીખ અને સમય આવી જશે। સમય અને તારીખ ત્યાં સ્ક્રીન ઉપર આવી જશે। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મુદ્દાનું વાંચન કરી લઈએ।
नंबर एक लखाण माना अक्षर ने फोंट कहे छे। नंबर एक लखाण माना अक्षर ने फोंट कहे छे। नंबर बे स्क्रीन पर अक्षरो केवा रूप में देखाय छे तेने फोंट स्टाइल कहे छे। स्क्रीन पर अक्षरो केवा रूप में देखाय छे तेने फोंट स्टाइल कहे छे। नंबर त्रण अक्षरोना कद ने फोंट साइज कहे छे। अक्षरोना कद ने फोंट साइज कहे छे। नंबर चार फोंट साइज ने पॉइंट्स में मापवामां आवे छे। फोंट साइज ने पॉइंट्स में मापवामां आवे छे। नंबर पांच स्क्रॉल डाउन एरो अथवा स्क्रॉल अप एरो पर क्लिक करवाथी फोंटनी यादी जोई शकाय छे। स्क्रॉल डाउन एरो अथवा स्क्रॉल अप एरो पर क्लिक करवाथी फोंटनी यादी जोई शकाय छे। तो बाळ मित्रों आपणे आ पांच मुद्दाओनुं वाचन कर्युं। તમારે પણ મારી સાથે વાંચન કરતા જવાનું। હવે તમારે આ પાંચે પાંચ મુદ્દા તમારી કોમ્પ્યુટરની ડબલ લીટીની નોટમાં બે વાર સારા અક્ષરે લખવાના રહેશે। તો મુદ્દાનું લેખન વાંચન કરો તે પહેલાં તમારે નવા પાના પર તારીખ અને વાર લખવાની, પાઠનું નામ લખવાનું અને ત્યાર પછી જ આ મુદ્દા તમારે લખવાના રહેશે। થેન્ક યુ।